તો હાલ આખું અમદાવાદ ખાસ સ્થિતિ જજો. ચોમાસાને લઈ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા મહિના કરતા આ મહિને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 200થી વધુ કેસ જોવા મળ્યા છે. મેલેરિયાના ગયા મહિને 39 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિનામાં 112થી વધુ કેસ જોવા મળ્યા છે. ચિકનગુનિયામાં ગયા મહિને 2 કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 34 જેટલા કેસ જોવા મળ્યા છે. વાયરલ ફીવરના ગયા મહિને 450 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 780થી વધુ કેસ જોવા મળ્યા છે. જો તમે વરસાદની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા માંગતા હો તો મચ્છરોથી પોતાને બચાવો. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે. મચ્છરોથી બચવા માટે લાંબી બાયના પેન્ટ પહેરો, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. ડેન્ગ્યુની બીમારીથી બચવા તમારે મચ્છરથી બચવું જોઈએ. આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા ન દો. જો પાણી ભરાઈ ગયું હોય તો તેને ખાલી કરો. આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.